નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના આપ સૌને રામ રામ. આ નવા વર્ષની અંદર આપણે શરૂઆત કરીએ છીએ લોક સંસ્કૃતિ અને વારસાથી. વિદ્યાર્થી મિત્રો, આજકાલની જીપીએસસી અને અન્ય રાજ્યની પીએસસીની પરીક્ષાઓમાં આપ સૌને સંસ્કૃતિ અને વારસાના ખૂબ જ ઊંડા પ્રશ્નો પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો આપની આ તકલીફનું સમાધાન લઈને અમે ઓહા અકાદમી તરફથી આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ અને વારસાના પુસ્તકોમાં આપને હંમેશા થોડી ઘણી તકલીફ રહેતી હોય છે કે ભાઈ આની અંદર ઊંડું નથી આપ્યું, અથવા તો જીપીએસસી જે પ્રશ્નો પૂછે છે એ પ્રકારનું નથી આપ્યું. તો તમને ખૂબ જ ઊંડાણપૂર્વક સંસ્કૃતિ અને વારસાની તૈયારી કરાવી એ હવે અમે નિર્ધાર કર્યો છે. એના એક નાના પ્રતિકાત્મક સ્વરૂપનો વિડીયો આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપ અહીંયા જોઈ શકો છો, જે મુદ્દો આપની પરીક્ષાઓમાં 4-5 માર્કમાં પૂછાતો હોય છે, એટલે કે જીપીએસસીની પરીક્ષાઓમાં 4-5 માર્કમાં જે મુદ્દો પૂછાય છે, આદિવાસી જનજીવન, તે મુદ્દાની આપણે આજે ચર્ચા કરીશું. પણ એની પહેલા લોક સંસ્કૃતિ વિશેની બે વાત કરી લઈએ અને પછી આદિવાસી જનજીવન અંગેની આપણે ચર્ચા શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, લોક સંસ્કૃતિ, આ લોક સંસ્કૃતિ એટલે આપણી સંસ્કૃતિ નહીં, લોકની સંસ્કૃતિ. આજે આપણી સંસ્કૃતિ દિવસે દિવસે બદલાઈ રહી છે, આમ પણ સ્પષ્ટ છે. સમય હંમેશા ગતિશીલ હોય છે, સમયની સાથે બાકીની બાબતો પણ બદલાઈ જાય. પરંતુ આ એવા ભલા ભોળા લોકોની સંસ્કૃતિની વાત છે, આ એ પ્રકારના લોકોની વાત છે કે જેના જીવનમાં હજી આપણા જેવી હોશિયારી પ્રવેશી નથી ગઈ. જે લોકો ભલા ભોળા છે, ગ્રામીણ છે, અને જે પ્રકારનું જીવન એ લોકો જીવે છે, એ જીવનની અંદર સમય, ઉત્સાહ, આનંદ આ બધું જ એમની પાસે છે, એવા લોકોના મેળાઓની આપણે ચર્ચા કરવાની. હવે સૌથી પહેલા તો એ વાત કરીએ કે આપણે માત્ર આદિવાસી મેળાઓ જોઈએ છે એવું નથી, મેળા ઘણા બધા પ્રકારના છે. મેળાઓ મોટા ભાગે આપણે જોઈએ છીએ તો ભગવાનના કોઈ ને કોઈ ઉત્સવો, તહેવારોના આધાર ઉપર મેળાઓ બનતા હોય છે. ગુજરાતની અંદર ગુજરાત સરકારના ગેઝેટના આંકડા પ્રમાણે 1521 જેટલા જે મેળાઓ ચાલે છે, આ બધા મેળાઓ જે મોટા ભાગે કોઈ ને કોઈ ભગવાનના મેળાઓ છે, એટલે માતાજીના મેળા છે, શંકર ભગવાનના મેળા છે, વિષ્ણુના એટલે કે કૃષ્ણના મેળા છે, જન્માષ્ટમીના દિવસે મેળા ભરાય, હોળીના મેળા છે, એ જ પ્રકારે ધીમે ધીમે આપણે ત્યાં શીતળા સાતમના દિવસે શીતળાના મેળા ભરાય છે. તો આપણે કોઈ ને કોઈ પ્રકારે કુદરતના પૂજક હતા. કુદરતી સૌંદર્ય, જે લોક અને કુદરત એટલે કે જે ગામડાની સાથે જોડાયેલા લોકો છે, તે સીધા કુદરતની સાથે જોડાયેલા લોકો છે, એ બધા લોકો આ કુદરતની પૂજા કરતા અને એમાંથી આ પ્રકારના મેળાઓની શરૂઆત કરી. પણ વિદ્યાર્થીઓ, 3 પ્રકારના મેળા ભરાતા હોય છે. આપે સાંભળ્યું હશે હાટ મેળાઓ, કે મંગળવારીની હાટ, બુધવારીની હાટ, શનિવારીની હાટ, રવિવારી ભરાય છે. આ હાટ મેળા એ અઠવાડિક મેળા છે, દર અઠવાડિયે હાટ ભરાતી હોય છે. અને હાટ એ મોટા શહેરોથી માંડીને નાના ગામડાઓ સુધી, એટલે કે દરેક નગરો અને સારા સાથે શહેરો, આ દરેક જગ્યાએ હાટ ભરાતી આપણે જોઈએ છીએ. એટલે અમદાવાદમાં પણ હાટ ભરાતી આપણે જોઈએ છીએ, અને દાહોદ ને આજુબાજુના વિસ્તારોમાં પણ, છોટાઉદેપુર વગેરે વિસ્તારોમાં પણ દરેક જગ્યાએ આપણે હાટ ભરાતી જોતા હોઈએ છીએ. આ હાટ મેળા જે છે એ અઠવાડિક મેળા છે. એ પ્રકારે પૂનમના મેળાઓ આપણે જોઈએ છીએ. દર પૂનમે લોકો અંબાજીમાં પૂનમ ભરવા જતા હોય છે, ડાકોરમાં પૂનમ ભરવા જતા હોય છે. તો એ બધા પૂનમના મેળાઓ છે. ઘણી બધી જગ્યાએ આ પ્રકારના મેળાઓ ભરાય. એ સિવાય ઘણા મેળાઓ એવા હોય છે કે જે દર વર્ષે એકવાર ભરાતા હોય છે, તો એ વાર્ષિક મેળાઓ છે. આમ 3 પ્રકારના મેળાઓ આપણે જોતા હોઈએ છીએ. અને ભરૂચની બાજુમાં ભાડભૂતેશ્વર મહાદેવનો ભાડભૂતનો મેળો જે દર 18 વર્ષે ભરાય છે, એવી રીતે કુંભ મેળાઓ આપણે જોઈએ છીએ જે દર 4-4 વર્ષે અલગ અલગ જગ્યાએ ભરાય છે. તો આ પ્રકારના અલગ અલગ સમયે ભરાતા મેળાઓનો ભારતની અંદર એક બહુ મોટો અનેરો મહિમા છે. આખા ભારતભરની વાત કરીએ તો 25,000 કરતા વધારે મેળાઓ આ દેશની અંદર ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આ મેળાઓ અને સંસ્કૃતિ એટલે કે આપણી લોક સંસ્કૃતિ એ આપણી આર્થિક બાબતો એટલે કે સીધી અર્થતંત્ર અને સીધી અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી વાતો છે. આ એ સમયની વાતો છે જ્યારે આજના જેવા બજારો દુનિયાભરની અંદર ઉપસ્થિત નહોતા, ત્યારથી આ મેળાઓની શરૂઆત થઈ. આ એ સમયની વાતો છે જ્યારે ગ્રામીણ અર્થવ્યવસ્થા દુનિયાની અંદર જીવતી હતી. આજે આપણે કોલોનાઇઝેશનના સમયમાં, શહેરી અર્થવ્યવસ્થાના સમયમાં જીવી રહ્યા છીએ. આજે બજાર છે, બજારની અંદર આપણે ખરીદી કરવા જઈએ, બજારની અંદર બાયર અને સેલર એટલે કે ગ્રાહક અને જે વેપારી છે આ બંને વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ આપણે જોતા નથી. આજે દિવસે દિવસે ડોક્ટર અને પેશન્ટ વચ્ચેના સંબંધો પણ ખલાસ થઈ રહ્યા છે. આ મલ્ટી સ્પેશિયાલિટીનો જમાનો છે. પણ આ લોક સંસ્કૃતિની જે વાત છે એ આ મલ્ટી સ્પેશિયાલિટીના જમાનાની વાત બિલકુલ નથી.
આવા મેળાઓની અંદર જે રેવન્યુ જનરેટ થાય છે, વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રીઓ એટલે કે જે આજના અર્થશાસ્ત્રીઓ છે, જે ઇકોનોમિસ્ટ જેને તમે કહો છો, એ લોકો આ પ્રકારની બાબતોનો કેટલો વિચાર કરી શકતા હશે એ પણ એક બહુ મોટો પ્રશ્ન. તમને વાત કરું, ગુજરાતના એક મેળાની વાત કરી અને ભારતના એક મેળાની વાત કરી. ગુજરાતનો એક અનેરો અને બહુ પ્રખ્યાત મેળો છે અંબાજીનો મેળો. ભાદરવી પૂનમનો મેળો અંબાજીની અંદર ભરાય છે. લોકો ભાદરવી પૂનમના દર્શન કરવા માટે એક મહિના અગાઉથી ગુજરાત અને ગુજરાતની બહારથી લોકો ચાલતા ચાલતા માતાજીના દર્શને જાય છે. નીતાબેન અંબાણી પણ પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર અને પ્લેન લઈ અને દાતા ઉતરી અને માતાજીના દર્શને જાય છે. 51,000 રૂપિયાનો ચઢાવો ચઢાવે છે. અમદાવાદના મોટા મોટા બિલ્ડરો 1-1.5-2 કિલો ચાંદી, સોનું આ બધું માતાજીને ચઢાવતા હોય છે. અને આપણા જેવા સામાન્ય માણસો જે માતાજીને 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા કશું નહીં તો જે આપણી યથાશક્તિ હશે આપણે દાન કરતા હોઈએ છીએ. આ દાન પેટીની અંદર આ જેટલી પણ દાનની આવક આવે છે, વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે 25 લાખ કરતા વધારે લોકો આ અંબાજીના મેળાની અંદર જાય છે. વિદ્યાર્થીઓ, આ 25 લાખ કરતા વધારે લોકો જે મેળામાં જાય છે એમાંથી ઘણા બધા લોકો પોતાનો સંઘ લઈને જાય છે, પોતાની ધજા લઈને જાય છે, ધજા ચડાવવા માટે જાય છે. સંઘ ચાલતો ચાલતો આવશે તો ત્યાં વચ્ચે વિસામાઓ છે. આ 25 લાખ લોકો ત્યાં થોડાક સમય માટે એકત્રિત થવાના હોય, એટલે કે 25 લાખ એક પછી એક જઈ અને પાછા આવનાર હોય, તો અંબાજીની અંદર જે આર્થિક બાબતો એટલે કે જે નાના મોટા વેપારીઓ અને એમની ત્યાં સગવડો, આ બધી બાબતો, કોઈ નાના છોકરાઓને લઈને જાય તો નાના છોકરાઓના રમકડા, આ તેના ચપ્પલ તૂટી ગયા એ લેવાના, ખાણી પીણી રમકડા, આ બધી જ બાબતો આપણે જોઈ શકીએ છીએ. પૂજાપા, આ બધા સ્ટોર્સ, આ બધું આખું અર્થતંત્ર જે છે વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્કૃતિના આધાર ઉપર ચાલે છે. આ સંસ્કૃતિ ન હોત તો આપણું અર્થતંત્ર પણ કદાચ વ્યવસ્થિત દિશા અને દશામાં ન હોત એવી સમસ્યાઓ આપણા દેશે ભોગવવી પડે. પણ આ સંસ્કૃતિના લીધે આપણું અર્થકારણ અને અર્થતંત્ર પણ જીવિત છે. તમે વિચાર કરો કે કુંભનો મેળો, 1 કરોડ કરતા વધારે લોકો આ કુંભ મેળાની અંદર જાય છે અને દુનિયાભરમાંથી લોકો કુંભ મેળામાં ભેગા થાય છે. સરકાર પણ એની અંદર ઘણા બધા પૈસા ફાળવે છે. તો આટલી મોટી ઇકોનોમીની અંદર આટલું મોટું જે ટર્નઓવર થાય, આટલા મોટા પૈસાની અવર જવર, હેરફેર, આવા જવાનો ખર્ચ, બાકીનો ખર્ચ આ બધું થતું હશે, તો એનાથી આપણું અર્થતંત્ર જીવિત રહેશે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર આ એક બહુ મોટી અને બહુ યોગ્ય શરૂઆત આપણા હજારો વર્ષ પહેલાથી ચાલતી આવતી આપણે જોઈએ છીએ. એટલે ભારતની અંદર આ પહેલાના સમયમાં, આજે અહીંયા આપણે શબ્દ જોઈએ છે આદિવાસી જનજીવન, એ તો આપણે આના પછી એટલે કે આપણે કોલોનાઇઝેશન, આપણે જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવ્યા એના પછીની કરેલી શરૂઆત છે. લોક સંસ્કૃતિ તો વન નિવાસી એટલે કે જંગલમાં રહેતા લોકો અને જંગલની બહાર રહેનારા લોકો આ બંનેની એક જ પ્રકારની જોવા મળે છે. એ બંને જગ્યાએ આપણને હોળીના મેળા જોવા મળે છે. એ બંને જગ્યાએ આપણે હોલિકા માતાની પૂજન અર્ચન થતી જોઈએ છે. એ બંને જગ્યાએ આપણે માતાજીનું પૂજન અર્ચન થતું જોઈએ છે. બંને જગ્યાએ આપણે દરેક પ્રકારનું, એક શામળાજીના મેળા જે આદિવાસી મેળો છે, ભીલ આદિવાસીનો મેળો, ડુંગરી ભીલ આદિવાસીઓ તેની અંદર પુષ્કળ માત્રામાં જતા હોય છે. શામળાજીનો મેળો, વિદ્યાર્થી મિત્રો, તમે જો શામળાજી, જેને વન એટલે કે આદિ વન એટલે કે વનવાસી વિસ્તારના લોકો પણ તેને પૂજન અર્ચન કરતા જોઈએ છે અને બહાર રહેનારા મિત્રો પણ એનું પૂજન અર્ચન કરતા જોઈએ છે. એટલે આ લોક સંસ્કૃતિ જે આપણા સૌની છે. પણ અહીંયા આપણે જેની ચર્ચા કરવાની છે એ સ્પેસિફિક એક જગ્યાની ચર્ચા કરવી છે, આદિવાસી જનજીવન. તો એ પ્રકારના જનજીવનની અંદરના જે મેળાઓ છે, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મેળાઓ મેં અહીંયા લખ્યા છે એ માત્ર ને માત્ર મધ્ય ગુજરાતના મેળાઓની હું અહીંયા ચર્ચા કરું છું. અને એમાં પણ સૌથી ફેમસ અને સૌથી વધારે આપ જે જાણો છો એ મેળાની આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું, એટલે કે ગોળ ગધેડાનો મેળો. એ એટલા માટે સૌથી પહેલો મેળો લખ્યો છે કારણ કે ગોળ ગધેડાના મેળાને આપ સૌ વધતા ઓછા અંશે જાણો છો, પણ એની બાબત ઘણા લોકો એવી ચર્ચા કરતા હોય છે કે ગોળ ગધેડાનો મેળો જેસાવાડામાં ભરાય, કોઈ કે ગરબાડામાં ભરાય. ભાઈ, ગોળ ગધેડાનો મેળો 11 જગ્યાએ ભરાય છે, કોઈ એક જગ્યાએ મેળો ભરાય છે એવું નથી. એટલે તમે આ મેળો ક્યાં ભરાય છે એ બાબતની અંદર ચર્ચા અને વિચારણામાં ઉતરી જશો નહીં. આ બધો સમય તમે બગાડવાનું ધીમે ધીમે ઓછું કરો. ઘણી બધી જગ્યાએ આ પ્રકારના મેળાઓ ભરાતા હોય છે. વિદ્યાર્થી, ગોળ ગધેડાના મેળાની આપણે સૌથી પહેલા ચર્ચા કરી. તો ગોળ ગધેડાનો મેળો આપ જુઓ છો, ફાગણ વદ, છઠ, પાંચમ, સાતમ, બારસ, પૂનમ, અલગ અલગ સમયે આપણે આ મેળો ભરાતો જોઈએ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોટલ 11 જગ્યાએ મેળો ભરાય છે. અહીંયા જે 11 જગ્યાઓ મેં લખેલી છે એ બધી જ 11 જગ્યાઓ આ દાહોદ, લીમખેડા, ઝાલોદ આ
આ તાલુકાઓમાં ભરાતા મેળા છે. દાહોદ, લીમખેડા અને ઝાલોદ એ દાહોદ જિલ્લાના તાલુકાઓ છે, જે મહીસાગર એટલે કે સંતરામપુરની બાજુના એરિયાની અંદરના આ મેળાઓ ભરાતા હોય છે. એ સિવાયનો મેળો અહીંયા આપ જોવો છો, રવેડીનો મેળો જે સંતરામપુરની અંદર ભરાય છે, લુણાવાડાના મેળા, એટલે આ બધા એક ચોક્કસ વિસ્તારના મેળાની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. તો વાત કરીએ સૌથી પહેલા ગોળગધેડાના મેળા. હવે એનું નામ છે ગોળગધેડો. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો, એક બહુ મોટા મેદાનની અંદર 25-30 ફૂટ ઊંચો વાંસનો એક માછડો તૈયાર કરી અને આ માછડા ઉપર ઘણી જગ્યાએ ધજા પણ લગાડવામાં આવે છે, ઘણી જગ્યાએ કોપરું અને ગોળ પણ મૂકવામાં આવે છે, ઘણી જગ્યાએ કોપરું મૂકવામાં આવે છે, ઘણી જગ્યાએ ગોળની પોટલી મૂકવામાં આવે છે. આવી અલગ અલગ પોટલી તૈયાર કરવામાં આવે છે. એવું નથી કે માત્ર ગોળની જ પોટલી હોય, ગોળ કોપરાની પણ પોટલી હોય શકે, કોપરાની પણ પોટલી હોય શકે. એ રીતે ઘણી જગ્યાએ કોપરાની જગ્યાએ અથવા તો ગોળની જગ્યાએ પોટલી મૂકવાની જગ્યાએ ધજ પણ મૂકવામાં આવે છે. આ એ સમયથી ચાલ્યો આવતો મેળો છે જ્યારે સ્વયંવર એટલે કે પોતે જ પોતાનો વર શોધવો આ બાબતની દુનિયાની અંદર છૂટ હતી. હવે આજે તો આપણે એના ઉપર દબાણ કરીએ છીએ કે તમારે આની જ સાથે લગ્ન કરવું પડશે, પણ આ સ્વયંવર મેળા તરીકે પણ જાણીતો મેળો છે. પોતે પોતાનો વર શોધી શકે આ મેળાની અંદર ગોળગધેડાનો મેળો. એક વાંસનો માછડો 25-30 ફૂટનો તૈયાર કરી અને એક મોટા મેદાનની અંદર આ માછડાની આસપાસના ભાગમાં મેળો ભરાય. મેળો ભરાય એટલે કે લોકો ભેગા થાય અને લોકોની સાથે સાથે, હવે જ્યાં લોક ભેગું થાય ત્યાં તો આનંદ, ઉત્સાહ, પ્રમોદ, આ તો રહેવાનું વાતાવરણ. એટલે એ વાતાવરણની અંદર વેપારીઓ, નાના મોટા વેપારીઓ પોતાની રીતે ચકડોળ, એવી રીતે કપ રકાબી, આ બધું નાનું નાનું લઈને આવે. બધા નાના છોકરાઓ પોતાની રીતે આનંદ કરે, મોટેરાઓ પોતાની રીતે આનંદ કરે, યુવાનો પોતાની રીતે આનંદ કરે. યુવાન કન્યાઓ જે વાંસની લીલી સમ સોટી લઈ અને આ માછડાની આસપાસના ભાગમાં ફરે અને આસપાસના ભાગમાં આવી ફરતી ફરતી પોતાની રીતે નૃત્ય કરે, રમે, આનંદ કરે. અને આદિવાસી યુવાનો, જે આદિવાસી યુવાન એ ચપળ હશે, જે આદિવાસી યુવાન એ પોતાની અંદર ધૈર્ય અને સાહસવાન હશે, સાહસશીલ હશે, એવો આદિવાસી યુવાન આ આસપાસ નૃત્ય કરતી મહિલાઓની અંદર ઘૂસે અને આ માછડા ઉપર ચડવાનો પ્રયાસ કરે. યુવતી હોય અને મારે પણ ખરા, એ યુવાને હેલ્મેટ પહેરીને ચડવાનું નથી કે માથામાં માર નહીં પડ્યો, એને તો એવી રીતે જ ચડવાનું છે, એને ગમે ત્યાં માર પડે, પણ એ સાહસશીલ યુવાન હશે. આ બધા મેળાઓ એ સાહસનું પ્રતીક છે, વીરતાનું પ્રતીક છે. આપણી લોક સંસ્કૃતિની અંદર આપણને વીર બનાવવાનું પ્રતીક દેખાતું હતું, પણ આજના યુવાનો આ વીરતાથી વિમુખ થઈ ચૂકેલા છે. આવી રીતે આ આદિવાસી યુવાન અહીંયા ચડતો હોય, જે ચપળ હશે વધારે, બધા માર ખાતા ખાતા પણ કદાચ ઉપર ચડી જશે, ઉપર ચડી અને જે ગોળની પોટલી હશે એ ગોળની પોટલી ખોલી અને બધા ઉપર એ ગોળ નાખશે, એ બધા ઉપર ગોળ નાખી અને પોતે નીચે આવશે અને નીચે આવી અને જે કન્યા એની સાથે એને ગમશે, જે કન્યા એને ગમે એ પ્રકારની કન્યા સાથે એને લગ્ન કરાવવામાં આવશે. આ પ્રકારની એક વ્યવસ્થા આ ગોળગધેડાના મેળાઓની અંદર આપણે જોઈએ છીએ. અલગ અલગ પ્રકારના મેળાઓ જે અહીંયા આપણે વાત કરી કે ધારો કે જેસાવાડાનો મેળો બહુ ફેમસ મેળો જે છે, જેસાવાડા અને ગરબાડા આ બે જગ્યાના મેળા બહુ ફેમસ મેળાઓ છે. આ જેસાવાડા અને ગરબાડાનો મેળો ધારો કે ફાગણ વદ છઠના દિવસે અહીંયા ભરાશે, સુથાર ભાષા હશે તો ફાગણ વદ સાતમના દિવસે, છાયણની અંદર ફાગણ વદ છઠ, ગમલામાં પાંચમના દિવસે, પાવડીમાં છઠના દિવસે, રાલેતી ભૂરામાં બારસના દિવસે, ગરબાડામાં આઠમના દિવસે. એ જ પ્રકારે બ્રહ્મખેડાની અંદર ફાગણ વદ આઠમના દિવસે, ભાતીવાડામાં પાંચમના દિવસે, બાડીબારની અંદર પૂનમના દિવસે અને ઊંચા વાણિયાની અંદર તેરસના દિવસે આ અલગ અલગ પ્રકારના દિવસે આ મેળા ભરાય છે. કારણ કે આ વિસ્તાર એવો છે, બધા નજીક નજીકના આ ગામડાઓ છે, આ ગામડાઓ એકબીજાથી બહુ દૂર છે એ પ્રકારની વાત નથી, આજુબાજુના તાલુકાઓની અંદર આ ગામડા છે, આસપાસના ગામોના લોકો આ મેળાઓની અંદર ભાગ લેવા માટે જાય છે. એવું પણ થાય કે એક જગ્યાનો માણસ બીજી જગ્યાએ પણ ભાગ લેવા માટે જાય. આ તો આનંદ અને ઉત્સાહનો માહોલ હોય, આ માહોલની અંદર બધા લોકો એક સાથે ભેગા થાય અને આ આનંદના લોકો એકબીજા સાથે ભેગા થઈ અને જે વ્યવસ્થા ઊભી થાય છે એને આપણે મેળો કહીએ છીએ. આ મેળાની અંદર બધા જ લોકો પોતાની રીતે પોતાનો ઉત્સાહ મેળવી શકે છે. આ ગોળગધેડાના મેળાની અંદર જે ચપળ માણસ, જે આદિવાસી યુવક, જે માર ખાતો ખાતો પણ ત્યાં ઉપર ચડી અને ધ્વજ લેતો હશે અથવા તો કોપરું લેતો હશે અથવા તો ગોળની પોટલી લઈ અને બધા ઉપર ગોળ ફેંકતો હશે, એ માણસ આવો માર ખાતો ખાતો ઉપર ચડે તો એને ગધેડો ના કહેવાય તો બીજું શું કહેવાય, આવું ત્યાંના સ્થાનિક લોકો કહે છે. એટલા માટે આ મેળાનું નામ વિદ્યાર્થી મિત્રો પડ્યું છે ગોળગધેડાનો મેળો. તો વિદ્યાર્થી મિત્રો, આ ગોળગધેડાનો મેળો જે છે એ આપની પરીક્ષાઓની અંદર અગત્યનો છે. હજી સુધી આપને આટલું ઊંડું તો નથી પૂછાય,
પણ જીપીએસસી ની પરીક્ષાઓમાં આપને ઊંડા ઊંડા પ્રશ્નો પૂછાતા જ હોય છે. જોડકા સ્વરૂપે પણ પ્રશ્નો પૂછાય છે, વિધાનો સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય છે. આપ જોઈ શકો છો બને કે આ પ્રકારના પ્રશ્નો તમને વિધાનો સ્વરૂપે, તમને કોઈ જોડકા સ્વરૂપે પૂછાય. પણ તમારા મગજમાં તો એક જ વાત હોય કે જેસાવાડામાં ભરાય, ગરબાડામાં ભરાય, તમે એના ઉપર પાછું યુદ્ધ પણ કરો, ચર્ચા કરો કે ક્યાં મેળો ભરાય છે. તો આ બધા મેળાઓ અગત્યના છે. અહીંયા આપણે બીજો જોઈએ છે રવાડીનો મેળો, જે સંતરામપુરની અંદર ભણાશે, લુણાવાડાના મેળાઓ. આ બધા જ મેળાઓની આપણે વ્યાપક ચર્ચા કરવી છે વિદ્યાર્થી મિત્રો. અને એક એક મેળાઓ, આવા ખાલી મધ્ય ગુજરાતના આદિવાસી જનજીવનના મેળાઓની વાત કરીએ ને તો 49 જેટલા મેળાઓ તો ખાલી મધ્ય ગુજરાતની અંદર થઈ જાય, એમ જ ગુજરાતમાં થોડા 1521 મેળાઓ ભરે. પણ હવે બધા જ મેળાની ચર્ચા કરવી કે નહીં, તો કે 1521 મેળા તો થોડા ભણાતા હશે, પણ એ જ મેળા આપણે અહીંયા ભણવાના છે, જે મેળાઓ તમારી પરીક્ષાઓમાં પૂછાતા હોય. તમે આ વર્ષના જીપીએસસી ના પ્રશ્નપત્રો જોશો તો સ્વાભાવિક છે, તમને રવેડીના મેળાનો પ્રશ્ન પૂછાયો છે કે રવેડીનો મેળો કઈ જગ્યાએ ભરાય છે. તો જે મેળાઓ પૂછાવાની શક્યતાઓ છે, જે મેળાઓ પૂછાયેલા છે એ મેળાઓને વધારે ઊંડી રીતે, અને જે મેળાઓ પૂછાવા યોગ્ય છે એવા મેળાઓને આપણે આની અંદર લાંબી ચર્ચા કરીશું. અને આ પ્રકારના વિડીયો આપ અમારી એપ્લિકેશન ઉપરથી પણ મેળવી શકો છો, જેમાં ઊંડાણપૂર્વકની લોક સંસ્કૃતિ અમે અપડેટ કરીશું અને આપ વિદ્યાર્થી મિત્રોને આ બધું જ સારી રીતે મેળવી શકે, બધું અમે પહોંચાડી શકીએ તેવી આશા સાથે. ધન્યવાદ.